પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરીએ. ખાસ આ સમય આપણે એકત્ર મળ્યા છે. જેડન કે જે કેનીભાઈનો પૌત્ર છે, કે જે 2 વર્ષ આજે પૂર્ણ કર્યા છે, અને પ્રભુનો પણ આભાર માનીએ કે દીકરાને પ્રભુ એક નવા વર્ષમાં પ્રભુ લઈ જઈ રહ્યો છે, ત્યારે પ્રભુનો આપણે આભાર માનીએ. અને જેના માટે આપણે આ સમય એકત્ર થયા છે, નીલાંબરી પુસ્તકને માટે, વિમોચનને માટે, ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ કે બહુ અદ્ભુત દાન પ્રભુ એની સેવકાને આપ્યું છે, અને પ્રભુ ચોક્કસ દિન પ્રતિદિન એના મહિમાને માટે વાપરતા જઈને આ સમય છે કે આપણે કુટુંબને આપીએ અને ખાસ પુસ્તકનું આપણે વિમોચન કરીએ. અને સારું, આ સમય આપણે જે મહેનત કરી છે નીલાંબરી બેને ઘણા બધા વખતની, બહુ મોટા પ્રયાસો છે, પ્રાર્થનાઓ છે, અને પ્રભુ ચોક્કસ આ પુસ્તકને બહુ મોટું માન આપે, પ્રભુના મહેમાનો માટે એ વપરાય. અને આ સમય આપણે એનું વિમોચન કરવા માંગીએ છીએ, તો હું ખાસ વિનંતી કરીશ વસંત કામદાર સાહેબને કે તેઓ આગળ આવશે અને પુસ્તકનું વિમોચન કરશે, અને સાથે નીલાંબરી બેન અને કેનીભાઈ તમે પણ આગળ આવશો. મને 2 શબ્દ બોલવા માટે પણ કહ્યું છે બેને. આપણું તો ફક્ત નામ હોય છે, બાકી જે કંઈ હોય છે તેમનું જ કામ હોય છે. તો આ જેમનું કામ છે એવા ઈશ્વર પિતાનો આભાર માનીએ છે. પાળક સાહેબો એ પ્રભુના પ્રતિનિધિ હોય છે, અને આપણે તેમને માન આપીએ તે ઈચ્છવા યોગ્ય છે. આપણે સૌ પાળક સાહેબોનો પણ આભાર માનીએ છે. આપ સૌ ઉપસ્થિત છો, આપનો પણ આભાર. નીલાંબરી મેડમ સાથે મારો પરિચય બહુ ટૂંકો છે, કદાચ હું એમને પ્રથમ વખત જ જોઈ રહ્યો છું કે મળી રહ્યો છું, પણ આ પ્રભુની કોઈ યોજના છે કે હું આજે અહીં છું. થિયોલોજીનો એક સરસ સિદ્ધાંત છે, ક્રિએટર ઇન ક્રિએશન અને ક્રિએશન ઇન ક્રિએટર. સર્જનહારે તેમના સર્જનમાં સર્જન કરવાની ક્ષમતા પણ મૂકી છે, અને તેને કહેવામાં આવે છે ક્રિએટિવિટી, સર્જકતા. હવે આ સર્જકતાની સાથે જ્યારે સંવેદનશીલતા ભળે ત્યારે સાહિત્યનું સર્જન થતું હોય છે. આપણા પ્રભુ પ્રેમ છે, ગોડ ઇઝ લવ. આપણા પ્રભુ સંવેદનશીલ છે, અને માટે તે ચાહે છે કે તેમને પ્રેમ કરનાર દરેક વ્યક્તિ, દરેક ખ્રિસ્તી પણ સંવેદનશીલ બને. સ્ત્રી જ્યારે સર્જન કરે ત્યારે થોડું વિશિષ્ટ હોય છે. સ્ત્રીની લાગણીઓ શરૂઆતમાં, જીવનકાળની શરૂઆતમાં ઝરણા જેવી હોય, એના જીવનના મધ્યભાગમાં એ નદી જેવી હોય, જ્યાં એ પોષણ પણ કરતી હોય ખેતરોનું, અને જ્યારે સાગરમાં સમાઈ જવાની વેળા આવે ત્યારે એ ધીર ગંભીર એ લાગણીઓ બની જતી હોય છે. અને મને આશા છે કે નીલાંબરી બહેનના આ પુસ્તકમાં એક સ્ત્રી લેખિકા હોવાના નાતે ઝરણાની અનુભૂતિ પણ હશે, નદીની પણ અનુભૂતિ હશે, અને સાગરમાં સમાઈ જતી વેળાએ જે સ્થિરતા, ધીર ગંભીરતા હોય તે પણ હશે. આપણને સ્ટીલ, કુમારી સ્ટીલ, ફ્રાન્સિસ હવર્ગલ, ફ્રેનિક ક્રોસ્બી અને શાર્લોટ ઇલિયટ જેવી સ્ત્રી લેખિકાઓના ગીતો ભજન સંગ્રહમાં પ્રાપ્ત થયા છે અને ખૂબ લોકપ્રિય છે. એ જ શૃંખલામાં આ નીલાંબરીના ગીતો પણ સ્થાન પામે તેવી મારી પ્રભુને પ્રાર્થના. આ સમયે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના સામર્થ્યમાં અને નામમાં આપણે આ પુસ્તકનું વિમોચન કરીએ છીએ સર્વ શુભેચ્છાઓ સાથે. થેન્ક યુ વેરી મચ, ખૂબ આભાર. આપ સૌને મારી વિનંતી કે આપ વાંચજો. વર્ષોથી
सचवायेली संवेदनाओ शब्द थईने छलकाय छे, वर्षो थी सचवायेली संवेदनाओ शब्द थईने छलकाय छे, कोई रसपूर्वक वाँचे तो चौपड़ी थई जवाय छे। चौपड़ी नहीं, नीलांबरी मैडम से आप वाँचो। थैंक यू वेरी मच। Anyway, all the news, set aside, thank you, sir. Yes, sir, welcome.